गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण एक गणितनी स्वाध्याय पोथीमां प्रकरण पांचमां आगळ वधीशुं। आजे आपणे जोवानुं छे उदाहरण मुजब करो। जो अहींया तमने एक उदाहरण आप्युं छे ए हुं समजावुं छुं। जो अहींया 11 आप्या छे तो अहींया 10 + 1, 11 क्यारे थाय? 10 आपणे 1 उमेर्यो तो 11, 10 + 1 = 11। આપણે 11 લાવવાના છે તો 10 આપણે કેટલા ઉમેરીશું તો 11 થશે? 1 ઉમેરીશું ને તો 10 + 1 = 11। એ પ્રમાણે આપણે આગળ આપ્યું છે 12, તો અહીંયા આપણે લખવાના છે આપણે 12 ક્યારે થશે? 10 + 2, બરાબર છે? 12 = 10 + 2, આપણે 10 + 2 ઉમેરીશું તો 12 મળશે આપણને, 10 + 2 = 12। એ પ્રમાણે આપણે આગળ અહીંયા આવશે 13, 10 + 3, 10 + 3 = 13, 10 + 3 = 13। ચલો જુઓ, અહીંયા જુઓ, હવે આપણને આપ્યું છે નીચે 15 છે અહીંયા, તો આપણે અહીંયા ઉપર પહેલાં લખીશું 15, 10 + 5, અહીંયા આપણે 5 કેટલા ઉમેરીશું તો 15 થશે? 10 + 5 = 15, 15 ક્યારે થશે? 10 આપણે 5 ઉમેરીશું તો 15 થશે ને આપણા, એ પ્રમાણે આપ્યા છે અહીંયા 17, તો અહીંયા આપણે છૂટા પાડવાના છે 10 અને 7, તો આપણે 10 + 7 ઉમેરીશું તો 17 થશે, 17 ક્યારે બનશે? 10 + 7 = 17, અહીં આપ્યા છે 18, બરાબર, 10 આપણે 8 ઉમેરીશું, 10 + 8 = 18, 18 ક્યારે બનશે? 10 + 8 = 18, અહીંયા આપ્યા છે 16, તો આપણે પહેલાં છૂટા પાડીશું 10 અને 6, 16 ક્યારે બનશે? 10 આપણે 6 ઉમેરીશું, 10 + 6 = 16, અહીંયા આપણે આપ્યા છે 19, તો આપણે છૂટા પાડી દેવાના 10 અને 9, 10 આપણે 9 ઉમેરીશું તો 19 થશે, 19 = 10 + 9, હવે અહીંયા 14, 10 + 4, 10 + 4, 10 આપણે 4 ઉમેરીશું તો 14 થશે। આ તમારે સ્વાધ્યાય પોથીમાં આ પ્રમાણે જવાબ કરવાના છે। હવે આપણે આગળ જોઈશું ઉદાહરણ મુજબ કરો। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે 10 + 3 = 13, તો અહીંયા 10 મીંડા એ લોકોએ કર્યા છે અને અહીંયા 3 મીંડા કર્યા છે, 10 + 3 = 13, આપણે એ પ્રમાણે મીંડા કરવાના છે। અહીંયા 10 તો પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, અને અહીંયા કેટલા છે? 5, 1, 2, 3, 4, 5, બરાબર છે? એ પ્રમાણે તમે ગણીને મીંડા કરજો। અહીંયા 10, ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, અહીંયા કેટલા છે? 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર। તો એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં આગળ આ 1, 2 અને 3 તમારી જાતે કરવાનું રહેશે, બરાબર છે? સંખ્યા ગણજો અને મીંડા કરજો। હવે આપણે આગળ જોઈશું મણકા ગણો અને ખાનામાં અંક લખો। મણકા ગણવાના છે અને ખાનામાં અંક લખવાનું છે, એક તમને આપી દીધું છે। જુઓ, 10 જૂથ છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 જૂથ બન્યું છે અને નીચે હજુ કેટલા મીંડા છે? 11, 12, એ 2 મીંડા અલગ છે મણકા, તો આપણે 12
ए प्रमाणे अहीं जुओ दस नुं जूथ बनाव्युं छे मणकानुं। एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोळ। तो आपणे अहीं लखवाना केटला मणका छे? सोळ। तो तमे मणका गणजो अने खानामां अंक लखजो जाते। આગળનું તમારે જાતે કરવાનું રહેશે। મણકા ગણો અને સાચા અંક સાથે જોડો। જો વિદ્યાર્થી મિત્રો દસનું એક જૂથ છે અને આ એક મણકું અગિયાર, તો અગિયાર સાથે જોડ્યું છે આપણે। જો દસનું જૂથ છે અને અગિયાર બાર તેર, તો આને તેર સામેથી શોધીને અંક શોધીને તમારે જોડવાનું છે। આ દસનું જૂથ છે, અગિયાર બાર તેર ચૌદ પંદર, તો ક્યાં છે પંદર શોધો અને એની સાથે જોડો। આ છે દસનું જૂથ છે અને આ બીજું દસનું જૂથ છે, તો દસ ને દસ વીસ। તો આ સામેના જોડકા તમારી જાતે મણકા ગણવાના છે અને જોડકા જોડજો, આ તમારી જાતે કરવાનું રહેશે। આગળ આપણે જોઈશું ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો। ગણવાનો છે ચિત્રો ગણો અને સાચું જે અંક હોય એની સાથે જોડો, એની ઉપર ગોળ કરો। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ। તો આમાંથી ઓગણીસ ક્યાં છે? આ રહ્યા, તો એની ઉપર ગોળ કર્યું છે ને, હા, તો સાચા અંક ફરતે ગોળ કરવાનું છે। એક મેડમ તમને બતાવે છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર। અઢાર ક્યાં છે? આ રહ્યા, તેની ઉપર ગોળ કરો। વિદ્યાર્થી મિત્રો તમારી જાતે ગણીને બોલવાનું છે, બરાબર, એ પ્રમાણે તમને ગણતરી પણ આવડશે। આ બે તમારી જાતે કરવાનું છે। હવે જુઓ ગણો અને સાચા અંક સાથે જોડો। અહીંયા પણ ચિત્રો ગણવાના છે અને આ જે અંક આપેલા છે એની સાથે તમારે જોડવાનું છે। એક હું કરીને બતાવું તમને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, તો સામેથી શોધો પંદર ક્યાં છે? આ રહ્યા, તો એની સાથે અંક સાથે જોડો, બરાબર છે। એ પ્રમાણે તમારે એક આ એક બે ને ત્રણ હું તમને જાતે આપું છું કરવા માટે, ચિત્રો ગણો અને અંક સાથે જોડો। અંક જેટલા ગોળ કરો, અંક આપેલા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અગિયાર ચૌદ અઢાર વીસ પંદર અંક આપેલા છે, તો એ પ્રમાણે તમારે અંક ગણતરી કરીને દોરવાના છે। જો અહીંયા એક મેડમ બતાવે તમને, અહીંયા અગિયાર આપેલા છે, તમારે અગિયાર ગોળ મીંડા કરવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, એમ આપણે ગણતરી કરતા જવાનું છે અને અહીંયા ગોળ મીંડા કરતા જવાનું છે। ચૌદ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ। તો આ પ્રમાણે તમારે ગણતરી પણ તમારી મોઢે થશે। આ તમારે સદાય પોતીમાં આગળનું આ તમને હું જાતે કરવા આપું છું, જે વસ્તુ મેં તમને જાતે કરવા આપ્યું છે એટલે તમને પણ મહાવરો થશે, તમારી પણ પ્રેક્ટિસ થશે અને તમને પરીક્ષામાં પણ આવડશે, એટલે હું તમને જાતે કરવા આપી રહી છું। આ તમારે સદાય પોતીમાં પૂરું કરવાનું રહેશે। આભાર।